नमस्कार विद्यार्थी मित्रों, आज आप प्रयोग नंबर 15 जोईए। आप किरण प्रकाशशास्त्र प्रयोग है। अपने जो टॉपिक भणी गया छे वास्तविक ऊंडाई भाग्य आभासी ऊंडाई, वास्तविक ऊंडाई ने आभासी ऊंडाई नो जे आपणे प्रेक्टिकल थियरी भणी गया छे एना आधारित प्रेक्टिकल छे। तो आपणा प्रयोगनो हेतु छे अंतर्गोळ अरीसानो उपयोग करी अने आपेला प्रवाहीनो वक्री भवनांक शोधवो। आ प्रयोग नंबर 15 छे। हवे साधनोनो परिचय हुं तमने टेबल पर पण आपुं छुं। साधनोमां मोटी केंद्र लंबाई वाळो अंतर्गोळ अरीसो, पछी पाणी, दृढ़ आधार तल मतलब तमारे टेबल के जे पण होय, क्लेम वाळू लेबोरेटरी स्टेन्ड, पिन मापपट्टी। हवे आ जे प्रयोगनी आकृति छे, आकृतिमां पहेला अंतर्गोळ लेन्सने आपणे बेझ पर मूकीशुं अने एना ઉપરની તરફ પિન લગાવી અને દ્રષ્ટિ સ્થાનભેદ દૂર કરીશું। દ્રષ્ટિ સ્થાનભેદ દૂર કરીને જે માપ મળશે એ માપને આપણે શું લઈશું, આર લઈશું। પછી અંતર્ગોળ અરીસામાં પ્રવાહી ભરીશું। અહીંયા મેં પાણી લીધેલું છે તો પાણી ભરીશું। પાણી ભરવાથી શું થશે, તમે જાણો છો કે અહીંયા જે કેન્દ્ર વક્રતા કેન્દ્ર અહીંયા મળતું હતું આર, એ હવે થોડું નીચે મળશે કારણ કે અહીંયા આગળ થોડુંક વક્રી ભવનના કારણે નીચે મળે છે। આવો દાખલો પણ છે જે સમજાવેલો છે મેં તમને। તો વક્રી ભવનાંક ઈટા વોટર વિથ રિસ્પેક્ટ ટુ એર, ઉપર વોટર અને નીચે એર, એટલે એર વન છે એટલે ઈટા વોટર વિથ રિસ્પેક્ટ ટુ એર, વાસ્તવિક ઊંડાઈ ભાગ્યા આભાસી ઊંડાઈ। તો આપણી પાસે જે અંતર્ગોળ અરીસો છે એ 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો લીધેલો છે, જેની મેં પહેલેથી કેન્દ્ર લંબાઈ માપી દીધી છે। એ જ પ્રમાણે અંદાજિત મૂલ્ય પણ એના વક્રતા ત્રિજ્યાનું આર છે। અવલોકન કોઠામાં હું 3 જુદા જુદા લેન્સ લઈશ, 3 માટે અલગ અલગ અવલોકન લઈશ। ખાલી અંતર્ગોળ અરીસા માટે મેં પહેલાં સમજાવી રીતે, પછી પાણી ભર્યા પછી આર અપોન આર ડેશ, એટલે આર શું છે વાસ્તવિક ઊંડાઈ અને આર ડેશ શું છે આભાસી ઊંડાઈ। તો વાસ્તવિક ઊંડાઈ ભાગ્યા આભાસી ઊંડાઈ, ઈટા ઓમેગાનું સરેરાશ લેશું। અને આ વખત હું તમને ત્રુટિ પણ શોધતા શીખવાડીશ, કારણ કે વારંવાર વિદ્યાર્થીઓ મને પણ કમેન્ટ કરે છે કે સર ત્રુટિ શોધતા શીખવાડો, તો હું તમને આજે ત્રુટિ શોધતા પણ શીખવાડીશ। ત્રુટિ શોધવું એકદમ સરળ છે, ગભરાવું નહીં, એટલે મેં આજે એ ત્રુટિની ગણતરી કઈ રીતે કરાય, આપણી પાસે સૂત્ર તો છે જ, એ સૂત્ર પરથી ત્રુટિની કઈ રીતે ગણતરી કરાય એ પણ હું તમને સમજાવી દઈશ। તો ચલો હવે આપણે આપણા ટેબલ પર જોઈએ। જો આપણે અહીંયા સાધનોનો પરિચય મેળવી લઈએ। સૌ પ્રથમ આપણું આ ક્લેમ્પવાળું સ્ટેન્ડ, આ ક્લેમ્પવાળું સ્ટેન્ડ છે। આ ક્લેમ્પવાળા સ્ટેન્ડની વ્યવસ્થા એવી છે કે આના દ્વારા ક્લેમ્પને ઉપર નીચે આપણે કરી શકીએ। તો આ પહેલું ક્લેમ્પવાળું સ્ટેન્ડ, ત્યારબાદ અંતર્ગોળ અરીસો છે, ત્યારબાદ આ પિન છે જે ઓબ્જેક્ટિવ પિન તરીકે આપણે એનો ઉપયોગ કરવાનો છે, પછી મેં પાણી લીધેલું છે જેનો ઉપયોગ કરીશું, અને માપ લેવા માટે માપપટ્ટી। બસ બહુ સિમ્પલ અને સરળ સાધનોની મદદથી આપણે એને મેળવી શકીએ। હવે પ્રયત્ન એવો કરવો, પહેલાં આપણે પિનને ફિક્સ કરવાની, કઈ જગ્યાએ આ ક્લેમ્પમાં પિનને ફિક્સ કરી દઈશું આ પ્રમાણે। આગ્રહ એવો રાખવો કે પિન સમક્ષિતિ જ રહે, હા પિન સમક્ષિતિ જ રહે તેવો આગ્રહ રાખો। હવે પિનને આપણે ફિક્સ કરી દઈએ। આ જે લેન્સ છે લેન્સને મૂક્યા પછી પિનને નીચે લઈ જાઓ અને એવી રીતે ગોઠવો કે જેથી અરીસાનું ધ્રુવ અને આ બંને એક સાથે આવે, મતલબ અરીસાનું ધ્રુવ અને સાથે જ રહે એ રીતે ગોઠવણ કરવી। તો મિત્રો તમારે ધ્યાન રાખવું કે આને ટીપ અને આનો ધ્રુવ એક સાથે રહે, જોશો તમને દેખાય છે। હવે ધીરે ધીરે તમે એને ઉપર લેશો ને એટલે એ આનું પ્રતિબિંબ તમને ઉલટું દેખાશે। હવે મેં અહીંયા ફિક્સ કરી છે અને હું જોઉં છું કે દ્રષ્ટિ સ્થાનભેદ દૂર થયો છે કે નથી, તો આમ જોઉં છું, જો હજુ દ્રષ્ટિ સ્થાનભેદ દૂર થયેલો
નથી. તો હવે દ્રષ્ટિ સ્થાન ભેદને દૂર કરવા માટે હું શું કરીશ, આને થોડુંક ખોલી અને ઉપર લઈ જઈશ, એની એક્ઝેક્ટ બે ટીપને ભેગી કરીશ. હજુ જોઉં છું. હા, જો હવે તમને દેખાતું હશે દ્રષ્ટિ સ્થાન ભેદ દૂર થઈ ગયો, મતલબ એની બંને અણી એક સાથે, એનો પેરેલેક્સ દૂર થઈ ગયો. દ્રષ્ટિ સ્થાન ભેદ એની બંને ટીપ એકબીજા ઉપર એકબીજાની સામે જ છે અને એક સાથે જ મૂવ થાય છે, અને એક સાથે મૂવ થતી હોવાથી આ પેરેલેક્સ રિમૂવ થઈ ગયો, દ્રષ્ટિ સ્થાન ભેદ દૂર થયો. હવે આ રીડિંગને આપણે નોંધી શકીશું. ઓકે, તો આ રીડિંગને આપણે નોંધી લઈએ. અત્યારે આપણે ખાલી અરીસો લીધેલો છે અને ખાલી અરીસાનું અહીંયાથી જ્યારે તમે પ્રતિબિંબ મેળવો તો પિન અને અંદરનું પ્રતિબિંબ બંને એક સાથે હલતું હોય એવું લાગે છે, મતલબ દ્રષ્ટિ સ્થાનભેદ કેવો થઈ ગયો છે, દૂર થઈ ગયો છે. તો આ દૂર થયેલા દ્રષ્ટિ સ્થાનભેદ માટે આપણે હવે અરીસાના ધ્રુવથી આ ટીપનું અંતર મેળવીશું. બરાબર, તો આપણે અરીસાના ધ્રુવથી આ ટીપ વચ્ચેનું અંતર મેળવીએ. જો તમને માપવાની એક રીત બતાવું છું કે અરીસાના આ કેન્દ્રથી માપવું, આ એજથી નહીં માપવાનું. આ એજથી માપશો તો તમારું રીડિંગ વ્યવસ્થિત નહીં આવે. અહીંયા કેન્દ્રથી માપશો અને અહીંયા સુધી, તો તમે તમારી સ્કેલને આ કેન્દ્રથી અહીંયા સુધી પકડી લો. હું જરા આમ ફેરવીને બતાવું છું એટલે તમને વ્યવસ્થિત દેખાશે. આ રીડિંગ આ કેન્દ્રથી અહીંયા સુધી, ધ્રુવથી અહીંયા સુધી. જો આપણું રીડિંગ કેટલું આવે છે, એક્ઝેક્ટ 32 આવે છે, 32 પોઈન્ટ સમથિંગ છે, એટલે આપણે એને લઈશું, નોંધી લઈએ. લગભગ થોડું ઓછું આવે છે એટલે આને નોંધીશું 31.8. આપણે પહેલો લેન્સ છે, થોડુંક ઓછું છે એટલે 31.8 લઈશું, સ્લાઇડ ઓછું છે. હવે શું કરીશું, આ જે અરીસો છે, હું ફરી પાછું આને સીધું કરી દઉં. અહીંયા જોશો આ અરીસો છે, અરીસામાં થોડુંક પાણી નાખીશું. હું થોડું પાણી નાખી દઉં છું અરીસામાં, એકદમ ફૂલ ઓફ વોટર નહીં કરવાનો, એકદમ ફૂલ નહીં કરવાનો, ધ્યાન રાખશો. અરીસામાંથી દૂર સુધી વહીને ન જાય એવું, અને તમને પ્રતિબિંબ પણ વ્યવસ્થિત મળી જાય એટલું પાણી ભરવું. એટલે મેં થોડો મોટો અરીસો લીધેલો છે, તમને નાનો આપ્યો હોય તો હજુ નાનું ડ્રોપર વડે કેટલાક બૂંદ જ પાણી લેવું. તો મેં આ પ્રમાણે જો તો પાણી નાખતા જો તમે જોઈ શકો છો કે દ્રષ્ટિ સ્થાનભેદ આવી ગયો છે. હવે દ્રષ્ટિ સ્થાનભેદ આવી ગયો છે તો આ દ્રષ્ટિ સ્થાનભેદ દૂર કરવા હું શું કરીશ, આ પિનને જરાક ઢીલી કરી અને આને ધીરે ધીરે નીચે લઈ જઈશ અને હું સતત જોતો રહીશ દ્રષ્ટિ સ્થાનભેદ આવે છે કે નહીં, દૂર થાય છે કે નહીં. તો સતત જોઈશ તો મને બંને ટીપ એક સાથે જ્યારે ખસતી દેખાશે ત્યારે મને લાગશે કે ના, દ્રષ્ટિ સ્થાનભેદ દૂર થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે હવે બંને ટીપ એક સાથે ફરે છે, એક સાથે, એનો અર્થ કે હવે દ્રષ્ટિ સ્થાનભેદ દૂર થઈ ગયો. આપણે જે રીડિંગ પાણી નાખ્યા વગર લીધું હતું, જે પ્રમાણે પાણી નાખ્યા વગર આપણે અવલોકન લીધું હતું, એ જ પ્રમાણે અહીંયા માપ પાણી નાખીને લઈશું. પણ હવે આ પાણી નાખતી વખત પાણીની સપાટીથી નહીં પણ હજુ પણ એના કેન્દ્રથી જ, એના પોલથી એટલે કે ધ્રુવથી જ આના અંતરને આપણે માપીશું. તો આપણે આને પહેલાં અરીસાને ખાલી કરી દઈએ જેથી પાણી ફેલાય નહીં, કારણ કે આપણે અરીસો બદલવાનો જ છે. તો આ અરીસાને મૂકી દઈએ અને અરીસાના ધ્રુવથી અંતર માપીએ. અહીંયાથી માપીશ તો જો એક્ઝેક્ટ
24 આવે છે. જરા ઝૂમ કરશો એટલે દેખાશે. આ સ્કેલને ઝૂમ કરો, 24 આવે છે. ઓકે, તેના ધ્રુવથી આ ડિસ્ટન્સ 24 મળ્યું, જેને આપણે નોંધી લઈએ. તો આ અંતર આપણને મળે છે 24. તો આ પ્રથમ લેન્સ માટે R1 અપોન R' કરી બતાવો મને, કેટલો આવે છે? R1 અપોન R' તો એ આવશે લગભગ 1.325. ઓકે, હવે હું શું કરીશ, બીજો લેન્સ લઈ લો. તો બીજા લેન્સ માટે સેમ પ્રોસીજર આપણે રિપીટ કરીએ. જો વિદ્યાર્થી મિત્રો, હવે હું આ બીજો લેન્સ લઉં છું. બીજા લેન્સ માટે એ જ સેમ પ્રોસીજર. આનું અંતર એક્ઝેક્ટ એના ધ્રુવથી હોવું જોઈએ. પછી જેમ જેમ ધીમે ધીમે તમે એને ઉપર લઈ જશો કે પિન તમને ઉલટી પરફેક્ટ દેખાશે. હવે એને હવે તમારે દ્રષ્ટિસ્થાનભેદ દૂર કરી લેવો. દ્રષ્ટિસ્થાનભેદ દૂર કરતી વખતે એટલો ધ્યાન રાખો કે બંનેને ટીપ એકસાથે મેચ થતી હોય. શક્ય હોય તો અરીસો અને પિન બંનેને ખસાડીને જોઈ લેવી કે બંનેની એજ એકસાથે મળે છે કે નહીં. હવે ઉપર નીચે કરી અને દ્રષ્ટિસ્થાનભેદ દૂર કરીએ. આપણે સતત ખસેડતી વખતે આમ તમારું માથું હલાવતા રહેશો એટલે એક સમય એવો આવશે કે તમને બંને એકસાથે ખસતી હોય એવું દેખાશે. જો મિત્ર, બીજા લેન્સ માટે આપણે એનો પેરાલક્સ રિમૂવ થઈ ગયો છે. તમે જોઈ શકો છો એનો પેરાલક્સ રિમૂવ થઈ ગયો છે. બંને પીનો એક સાથે ખસે છે. હવે આ બંને પીનો એક સાથે ખસે છે એટલે હવે આના ધ્રુવથી આ પિનને ટીપનું અંતર માપીશું. હવે શું છે, અહીંયા મુશ્કેલી એવી આવે છે, તમારે પરીક્ષામાં આવી મુશ્કેલી નહીં આવે, પણ અહીંયા મુશ્કેલી એવી આવે છે કે આપણી માપપટ્ટીનું માપ છે ને એ લિમિટ પૂરી થઈ જાય છે. તમને કદાચ 1 મીટરની સ્કેલ આપી હોય તો હું આ પ્રકારે એક રચના આપી કરી છે બોબની, તમને પણ એક્ઝામમાં આપેલી હોય તો આ રચના તમે કરી શકો છો. તો અહીંયાથી તમે લટકાડી અને આ ટીપથી ધીરે ધીરે જવા દઈ શકો છો. આ ટીપથી ધીરે 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 તમે આને જવા દો ને જેવું આની આના ધ્રુવને સ્પર્શે કે આપણો ગોળો હલતો બંધ થઈ જશે. આપણે બૂચ છે, બૂચમાંથી ધીરે ધીરે હજુ દોરાને ખેંચીએ. હા, જો આ ગોળો હલતો બંધ થઈ ગયો. તો આપણે આ ગોળાથી લઈ અને બૂચના અહીંયા સુધીનું અંતર, આ ગોળો છે ગોળાથી લઈ અને બૂચના અહીંયા સુધીનું અંતર, એ આપણું આ પિનથી આનું અંતર થયું. હવે એને આપણે આ સ્કેલ પર હવે માપી શકીએ છીએ. જોશો તમે ઓલમોસ્ટ આટલો ભાગ આવે છે અને બાકીનો જે ભાગ છે એ ત્યાંથી મેં નિશાન લગાવી દીધો છે. માપી લઉં 2 સેન્ટીમીટર બીજો, એટલે 38 ને 2 40 સેન્ટીમીટર થયો. આપણો આ ભાગ થયો 40 સેન્ટીમીટર. આને નોંધી લઈએ 40 સેન્ટીમીટર. હવે આની અંદર આપણે પાણી નાખી દઈએ. એ જ પ્રમાણે જે આપણે પહેલા અવલોકનમાં નાખ્યું તે પ્રમાણે આપણે આની અંદર પાણી નાખી દઈએ. બોબને અને બૂચને ખસાડી દઈએ છીએ. હાલાની જરૂર છે. તો હવે આ પાણી નાખવાથી જો અંદર પેરાલક્સ આવી ગયા છે, તો આપણે હવે એને શું કહીશું, પેરાલક્સ રિમૂવ કરવા માટે આને નીચે લઈ જઈશું. નીચે લઈ જઈને સતત જોતા રહીશું એટલે પેરાલક્સ રિમૂવ થાય છે કે નહીં. તો એક સ્થાન આવે છે કે જ્યાં આપણો પેરાલક્સ ઓલમોસ્ટ રિમૂવ થઈ ગયો ને આ રિમૂવ થયેલા પેરાલક્સવાળા અંતરને ફરી, હા, ઓલમોસ્ટ આપણો પેરાલક્સ રિમૂવ થઈ ગયો. તમને દેખાતો હશે પેરાલક્સ રિમૂવ થઈ ગયો, આપણો દ્રષ્ટિસ્થાનભેદ દૂર થઈ ગયો. હવે આપણે આ અંતરને આપણે માપી લઈએ. તો પ્રથમ આપણે શું કરીશું, આ પાણીને ખાલી કરી દઈએ જેથી પાણી ફેલાય નહીં માપ લેતી વખતે. ઓકે, મેં આને ખાલી કરી દીધું છે. તમને દેખાય રીતે હવે આનું માપ લઈ લઈશ. જોશો
એના આપણી ફૂટપટ્ટીની રેન્જમાં આવે છે એટલે વાંધો નથી. અહીંયાથી અહીંયા સુધી ઓલમોસ્ટ કેટલું થાય છે? 31 દેખાતું હશે કદાચ તમને. હા જો ધ્રુવથી અંતર તમને દેખાય. અહીંયા હું પહેલાં એકવાર માપીને પછી તમારા કેમેરા સામે. હા જો ઓલમોસ્ટ પિન 31 પર છે, દેખાય છે ને? 31 પર છે. તો આ 31ને આપણે નોંધી લઈએ અંતરને. તો આપણું આ અંતર થશે 31. હવે 40/31 કરી જુઓ કેટલો આવે છે. 1.290. હવે સેમ પ્રોસિજરથી મેં ત્રીજું રીડિંગ લીધું છે. એ ત્રીજા રીડિંગ માટે આપણે સમય ન ગવાતા આપણે એ રીડિંગને આપણે ડાયરેક્ટ નોંધી લઈએ. તો ત્રીજા રીડિંગ માટે મને 30 મળ્યો હતો અને અહીંયા 21 મળ્યો હતો. ભાગાકાર કરી જોજો કેટલો આવે છે. 1.428. ઓકે, હવે આ ત્રણેયનો સરવાળો કરીને એવરેજ લઈ લો કેટલો આવે છે. સરવાળો કરીને એવરેજ લાવશો તો ઓકે 1.33 ની આસપાસ આવવો જોઈએ, જે આપણે 1.33 અવલોકન આવે છે. તો આપણો આ જવાબ આટલા સુધી પહોંચી ગયો. હવે વાત આવે છે ગણતરી ત્રુટીની, જે વારંવાર વિદ્યાર્થીઓ મને પૂછે છે ત્રુટીની ગણતરી. તો હું બે લેન્સ માટે ત્રુટીની ગણતરી કરી બતાવીશ, કારણ કે ત્રણેયના માટે ત્રુટીની ગણતરી કરીશું તો આપણી પાસે ત્રીજાનું મૂલ્ય પણ મેળવવું પડશે. ત્રણેય ગણતરી થોડી લાંબી થશે, છતાં હું તમને બધાના વાસ્તવિક મૂલ્ય આપી દઉં છું કે આની તો 40 છે, આની 32 આવે છે. જો લેન્સ એક માટે, લેન્સ એક માટે તમારે ડેલ્ટા ઈટા લેવું હોય તો 1.33માંથી જે તમે મેળવ્યું છે એ બાદ કરો. તો તમે કેટલું મેળવ્યું 1.33માંથી? 1.312. તો 1.33 - 1.325 બાદ કરો. એને 325 બાદ કરીને મને કહો કેટલું આવે છે. 0.005 આવે છે. પછી એ જ પ્રમાણે બીજા માટે પણ, બધામાંથી આના માટે પણ 1.33માંથી આને બાદ કરો કેટલું આવે છે. કારણ કે આપણું વાસ્તવિક મૂલ્ય કેટલું છે ઈટા? 1.33. તો એમાંથી આને બાદ કરો. 0.040 ને 1.428માંથી આને બાદ કરો તો ઓલમોસ્ટ આપણને મળશે 0.098. ઓકે, માઇનસની જરૂર નથી. 0.98. 30માંથી આર બાદ કરો, ડેલ્ટા આર. આપણી પાસે વાસ્તવિક મૂલ્ય કેટલું છે? 30 છે લેન્સ 1 માટે. એમાંથી આર બાદ કરો, આર આવ્યો 31.8. દરેકની ત્રુટિ ગણવાની. તો ડેલ્ટા ઈટા વોટર વિથ રિસ્પેક્ટ ટુ એર બરાબર, પહેલાં તો એના માટે, પ્રથમ માટે ઈટા ઓમેગા એ કેટલું મળે છે? પહેલાં લેન્સ માટે ત્રુટિ કોની લઈએ? લેન્સ 1 માટે. લેન્સ 1 માટે ઈટા ઓમેગા કેટલું મળે છે? આર એ કેટલું લખીશ અહીંયા? 1.325. ડેલ્ટા આર, ડેલ્ટા આર 30માંથી આપણું આ આર બાદ કરો, 30માંથી આને બાદ કરો તો કેટલા મળશે? 1. હા, આપણે બધા પોઝિટિવ વેલ્યુ જ લઈશું, 1.8. અને રિયલ આર કેટલું છે આપણું? રિયલ આર અહીંયા કેટલું છે? 30 પ્લસ ડેલ્ટા આર ડેશ 25.5 આપણી પાસે છે, એમાંથી આ આર ડેશને બાદ કરો 24ને, ઓલમોસ્ટ 1.5 મળશે. 1.5 અને રિયલ આર ડેશનું મૂલ્ય કેટલું છે જે આપણે આમાં મેળવ્યું, આપણે જે મેળવ્યું આર ડેશનું મૂલ્ય 24. નીચે કેટલું? 24. આનું સાદુરૂપ આપો જરા. ડેલ્ટા ઇટા ઓમેગા વિથ રિસ્પેક્ટ ટુ એર સાદુરૂપ આપી જુઓ.
1.325 અને 1.8 ડિવાઇડેડ બાય 30 પ્લસ 1.5 ડિવાઇડેડ બાય 24 અને બંનેનો સરવાળો કરી જુઓ કેટલો આવે છે 0.1225 અને આની સાથે ગુણી જુઓ તમને પરીક્ષા કે આપેલી હશે ત્રુટી વાસ્તવમાં ત્રુટીની ગણતરી કરવાની નથી તમારે તો ફક્ત રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ મેળવવાનું છે પણ વિદ્યાર્થીઓ મને વારંવાર પૂછે છે કે સર ત્રુટી શોધતા શીખવાડો તો ત્રુટી શોધવાની રીત ફરીથી સમજાવી દઉં તમારે ડેલ્ટા ઇટા ઓમેગા મેળવવું છે તો તમે જે મેળવ્યું કઈ વેલ્યુ આ રહી આ પહેલી વેલ્યુ ડેલ્ટા આર ડેલ્ટા આર એટલે જે રિયલ વેલ્યુ છે એમાંથી આપણે આરને બાદ કરવાથી ડેલ્ટા આર મળે પોઝિટિવ વેલ્યુ જ હંમેશા લખશો નીચે આર ઓરિજિનલ લખી લેશો પછી ડેલ્ટા આર ડેશ તો આપણે જે આર ડેશ છે એમાંથી રિયલ વેલ્યુ મારી પાસે છે 25.5 એમાંથી મેં આર ડેશ બાદ કર્યું એટલે મને મળી ગયું 1.5 અને આર ડેશની રિયલ વેલ્યુ મારી પાસે છે કેટલી છે 24 અને એની ગણતરી કરશો એટલે તમને ત્રુટી મળશે દરેકે દરેકની ત્રુટી મેળવવાની અને પછી એનો સરેરાશ કરીને પરીક્ષકને બતાવવું જો કે પરીક્ષક આટલી લાંબી ગણતરી પૂછતા નથી કારણ કે બોર્ડમાં ઘણી બધી લિમિટેશન સમયની હોવાથી એટલે તમારે માત્ર રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ સુધી નિયર અબાઉટ 1.33 કે 34 આવે એટલે તમારો જવાબ સાચો કહેવાય That's all for this.